હેલો ફ્રેન્ડ્સ, હું મુકેશ રામોલિયા. ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 6 પ્રશ્નો સુધી અભ્યાસ કર્યો હતો. આજે પ્રશ્ન નંબર 7, વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, શા માટે વન્યજીવોને આપણે સંરક્ષણ આપવું જરૂરી છે? એવા કયા કયા કારણો હતા કે જેના લીધે વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું? તો આજે આપણે વન્યજીવોના સંરક્ષણ બાબતે જે ઉપાયો ભણવાના છે તો જોઈએ કયા કયા ઉપાયો છે. વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવી પ્રાણીઓને નિરાશ્રિત થતા બચાવવા જોઈએ. તો વન્ય જે પ્રાણીઓ છે, જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ છે, એમને કુદરતી રક્ષણ આપવાનું છે. અને જંગલોનો જે વિનાશ થઈ રહ્યો છે, જંગલો જે કપાઈ રહ્યા છે આડેધડ, એને આપણે અટકાવવાના છે. અને જે પ્રાણીઓ છે એ નિરાશ્રિત થયા છે, નિરાશ્રિત એટલે પોતે ઘર વગરના થઈ રહ્યા છે એમ કહી શકાય, આશ્રય વગરના થઈ રહ્યા છે, એને રહેવા માટે જે જંગલ હોવું જોઈએ એના માટે મળતું નથી, અથવા તેમાં ઘટાડો થયો છે, એના લીધે એને બચાવવા બહુ આવશ્યક છે. જંગલોમાં જે તૃણભક્ષી પ્રાણીઓ છે અને જે માંસાહારી પ્રાણીઓ છે એની સમતુલા આપણે જાળવી રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તૃણભક્ષી એટલે જે ઘાસ ખાનારા જે પ્રાણીઓ હોય તે, અને બાકીના બીજા છે માંસ ખાનારા પ્રાણીઓ. તો બેની સમતુલા જળવાઈ જવી જોઈએ. જો તૃણભક્ષી પ્રાણીઓ છે એમાં ઘટાડો થાય તો માંસાહારી પ્રાણીઓને ખોરાક મળી શકે નહીં. એ માટે બેની સમતુલા જાળવી રાખવા માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકવી જરૂરી છે. એ માટે સમયગાળે તેમની ગણતરી કરતી રહેવી જોઈએ. ભારત સરકાર દ્વારા આવા પ્રાણીઓની અમુક વર્ષે ગણતરી કરવામાં આવે છે, જેથી કરી એનો ચોક્કસ આંકડો આપણે સામે આવે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેટલા તૃણાહારી પ્રાણીઓ છે અને કેટલા માંસાહારી પ્રાણીઓ છે. આ ઉપરાંત જંગલના જળસ્ત્રોતોની જાળવણી કરવી જોઈએ કે જંગલની અંદર જે પાણીઓ માટેના જે સ્ત્રોત છે એ ખાસ સચવાઈ રહે, બચાવેનો થઈ શકે, ગંદા ન થાય, અથવા તો એમની જાળવણી કેવી રીતે કરવી એના પણ અલગ અલગ નિયમો તારવવા જોઈએ. તેમજ પાલતુ પશુ ચરણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે પાલતુ પ્રાણીઓ જે છે આજુબાજુના જે ગામડાઓના કે શહેરના જે પશુપાલકો હોય, એ પશુપાલકો ત્યાં પશુ ચરાવે નહીં એ માટે પણ પ્રતિબંધ મૂકવો જરૂરી છે. આ બાજુમાં ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો કે જંગલની અંદર કેવા કચરાના ઢગલા તમે જોઈ શકાય છે. આવું જંગલની અંદર હોવું જોઈએ નહીં. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમનો શિકાર થતો આપણે અટકાવવો જોઈએ. વન્યજીવો હોય, કોઈ પણ નાનું મોટું પ્રાણી હોય, તેના ઉપર અત્યાચાર થતો હોય, એનો શિકાર થતો હોય, તો ખરેખર સરકાર દ્વારા એને અટકાવવાના પગલાં, યોગ્ય પગલાં ભરવા જોઈએ. એ માટે અલગ અલગ કાયદાઓ ઘડી અને કાયદાઓને કડક ચુસ્ત બનાવી અને એનો અમલ કરવો જોઈએ. કેટલાક કાયદા જેવા કડક જો બનાવવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ છે એ કાયદોનો ભંગ ન કરી શકે. જંગલોની અંદર, જંગલોના ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર જે ખનન કાર્ય છે, ખનન કાર્ય એટલે ખોદકામ, જે લોકો અમુક ધાતુઓ મેળવવા માટે, માટી મેળવવા માટે કે અન્ય પદાર્થો મેળવવા માટે ઘણી વખત જમીનનું ખોદકામ કરતા હોય છે, તો આવા ખનન કાર્ય ઉપર ખરેખર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવો જોઈએ અને ખાસ એના ભંગ બદલ યોગ્ય કડક સજાગ પણ અને દંડની જોગવાઈ પણ કરવી જરૂરી બને છે. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પહોંચે એ માટે વ્યવસ્થા ગોઠવી જોઈએ. જે પ્રાણીઓની જે ઉત્પત્તિ થઈ રહી હોય એ સમયગાળા દરમિયાન ખરેખર એના પ્રજનન તંત્રની અંદર ખલેલ ન પહોંચે એ માટે ખાસ યોગ્ય પગલાં લેવા જોઈએ. એટલા માટે તો આપણા ચોમાસા દરમિયાન 4 મહિના સુધી એ ગીરના જંગલને પ્રતિબંધિત કરવામાં આવે છે કે ત્યાં કોઈ મુસાફર જઈ ન શકે, એ માટે ખાસ 4 મહિના સુધી ચોમાસા દરમિયાન એમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે. જંગલોના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ, એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા યોગ્ય પગલાં ભરવા જોઈએ. ખાસ જંગલની અંદર, જે જંગલના આજુબાજુના વિસ્તારમાં કે જંગલ અંદર જે માછીમારો હોય છે અથવા તો વન્ય પેદાશો હોય છે એનું એકત્રીકરણ કરવા માટે ત્યાં આવતા હોય છે, અથવા તો પ્રવાસન લોકો જે પ્રવાસ માટે આવતા હોય, મુસાફરો કે પ્રવાસીઓ જેને આપણે પ્રવાસન લોકો કહીએ છીએ, આવા લોકો ત્યાં આવે જઈ અને વન્યજીવો પર જે પ્રતિકૂળ અસર ન થાય એના માટે ખાસ યોગ્ય પગલાં ભરવા જરૂરી છે.
વન્યજીવોના સંરક્ષણ માટે સમાજની અંદર જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા જોઈએ. કે સમાજની અંદર આપણો સમાજ છે એ બહુ એજ્યુકેટેડ નથી, અમુક લોકો ઘણા ખરા એવા લોકો છે જે નિરક્ષર છે, તો આવા લોકોને જનજાગૃતિના જો કાર્યક્રમ સમાજ દ્વારા કરવામાં આવે કે એના સંરક્ષણ માટે કરવામાં આવે તો ખરેખર લોકોમાં થોડોક પ્રતિસાદ આપણને સારો જણાય. બીમાર વન્યજીવોને સમયસર તબીબી સારવાર મળી રહે એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ. અમુક પ્રાણીઓ એટલા બધા હદમાં બીમાર હોય છે કે એકબીજાના સંક્રમણથી ઘણી વખત એકબીજા પ્રાણીઓ મૃત્યુના મુખમાં જતા હોય છે. આપણે ગયા વર્ષની અંદર જોયું હતું કે ઘણા ખરા 15-20 જેટલા સિંહ ગીરના જંગલમાં જોયા હતા કે એમાં એકબીજાના સંક્રમણથી એકબીજામાં રોગ લાગુ પડી ગયા હતા અને 15-20 જેટલા સિંહ મૃત્યુ પામ્યા હતા. તો આવું ન થાય એ માટે અમુક સમયાંતરે ખરેખર વન્યજીવોની અંદર તબીબી સારવાર માટે ખાસ સમયસર યોગ્ય પગલાં લેવા જોઈએ. વન્યજીવોને પાણી, ખોરાક અને પૂરતા પ્રમાણમાં મળી રહે એવું ખાસ આયોજન કરવું જોઈએ. એ લોકોને ખોરાક અને પાણી મળી રહે એ માટે ખાસ આયોજન કરવું જોઈએ. ઘણી વખત ખોરાક અને પાણીની તલપમાં અને તલપમાં એ લોકો મૃત્યુ પામતા હોય છે, તો આવું ન બને એ માટે ખાસ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ. અભયારણ્યોની અંદર, રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર કે જૈવ આરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ, જેથી કરીને અભયારણ્યોની અંદર ખાસ પ્રાણીઓ પશુઓ છે એ યોગ્ય રીતે વિચરી શકે, રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર ખાસ પશુ પ્રાણીઓ છે એ રહી શકે અને ખાસ વનસ્પતિઓનો વિકાસ થઈ શકે એ હેતુથી જૈવ આરક્ષિત ક્ષેત્રોનો સરકાર દ્વારા યોગ્ય આયોજન કરવા જોઈએ. વન્યજીવ સંદર્ભે જાગૃતતા કેળવવી જોઈએ અને વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ કે વન્યજીવ પ્રત્યે આપણે અનુકંપા દાખવીએ, એને હેરાન પરેશાન ન કરીએ, એને હત્યા ન કરીએ. આવી જાગૃતતા જો આપણે કેળવવામાં આવે સમાજની અંદર અને પ્રચાર પ્રસારના માધ્યમ દ્વારા, એડવર્ટાઇઝ દ્વારા, તો ખરેખર લોકો ઘણા ખરા જાગૃત થઈ શકે. વન્યજીવોના ચિત્રોવાળી ટપાલ ટિકિટો બહાર પાડવી જોઈએ. આપણે ઘણી વખત અમુક પ્રાણીઓ છે એ લુપ્ત થવાના આરા ઉપર હોય છે, તો એવા સમયે ટપાલ પોસ્ટ દ્વારા એની ટિકિટ બહાર પાડવામાં આવે છે. તો જો આવી રીતે કરવામાં આવે તો લોકો એનાથી જાગૃતતા પ્રાપ્ત કરી શકે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈપણ આ પ્રશ્નની અંદર પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપી શકો છો, જેથી કરીને તમે સોલ્યુશન થઈ શકે. અસ્તુ.